વલસાડ જિલ્લા એલસીબી પોલીસે મહારાષ્ટ્રના ધુલેમાં ભંગારના ગોદામમાં વલસાડ એલસીબીએ છાપો મારી સામાન સાથે પાંચ આરોપીને ઝડપી પાડ્યો છે. વીમો પકાવવા માટે જૂના ટ્રકને ભંગારમાં વેચી દઈ વલસાડ પારડી પોલીસ મથકમાં ટ્રક ચોરી અંગેની ખોટી ફરિયાદ નોંધાવ્યા બાદ વલસાડ એલસીબીએ તપાસ કરતા ટ્રક અને ટ્રેલર ચોરીના ગુના ધુલે મહારાષ્ટ્રનો વોન્ટેડ આરોપી સહિત પાંચ આરોપીની ધરપકડ કરી આશરે 10 લાખનો મુદ્દા માલ રિકવર કરવામાં આવ્યો હોવાનું જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કિલ્લા પાડીના વિપુલ કોમ્પ્લેક્સમાં રહેતા કાનસિંહ રામદિયા સિંહ રાજપૂતના વરસાદના ગુંદલાવ હાઈવે પર આવેલા શેરે પંજાબ નામની હોટલની બાજુમાં ભારત બેન્સ ટ્રક વાળી 8 લાખની કિંમતની ટ્રક ચોરી અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ માલિકની 3 ટ્રકો પારડી વિસ્તારમાંથી પણ ચોરી થતા પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ટ્રક ચોરી અંગે વલસાડ એલસીબીની ટીમે પીએસઆઈ કે એમ બેરિયા અને ટ્રક ચોરી અંગે તપાસ કરાવતા ચોરીના ગુનામાં ટ્રક હઝરત ઉર્ફે રાજુ રહેવાસી મહારાષ્ટ્ર ધુલિયામાં મુંબઈ આગ્રા હાઈવે ઉપર સ્ક્રેપનું ગોદામ ચલાવે છે. વલસાડ એલસીબીની ટીમે ત્યાં છાપો મારતા ગોદામમાંથી ટ્રકનો કટિંગ કરી નાખેલ સામાન મળી આવ્યો હતો. એલસીબી પોલીસે ફરિયાદી કાનસિંહ રામદિયાની કડક પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે પોતાના પાડીમાં રહેતા મિત્ર બક્ષિસ સાથે મળી આ ટ્રકને હઝરત ઉલ્લા ઉર્ફ રાજુ સ્ક્રેપમાં આપી દઈ પોલીસ મથકમાં વીમો પકાવવા માટે ખોટી ફરિયાદ આપી હતી. પોલીસે આરોપી હઝરત ઉલ્લા ઉર્ફે રાજુ રહેમત ઉલ્લા ખાન તથા અબ્દુલ્લા ખાન ઉર્ફે પાપા રહેમત ઉલ્લા ખાન બક્ષિસિંહ આત્માસિંહ ધિલ્લોન તથા પવનદીપસિંહ બક્ષિસિંહ ધિલ્લોન તથા કાનસિંહ રામદિયાસિંહ રાજપૂતની ધરપકડ કરવામાં આવી હતી. આ પાંચે આરોપીની ધરપકડ કરવામાં આવતા વલસાડ પારડી ડુંગરી અને વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં ચોરીના ગુનાઓ ડિટેક્ટ થયા હતા. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં 11 ડિસેમ્બરના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેના ફરિયાદી હતા કપ્તાનસિંહ. તેમની ફરિયાદ એવી હતી કે તેમની આશરે 8 લાખની કિંમતની એક ટ્રકની ચોરી થઈ ગઈ હતી. આ ફરિયાદ દાખલ કર્યા બાદ એલસીબીનાઓને આની કામગીરી સોંપતા એલસીબી પીએસઆઈ કમલેશ બેરિયા અને પીએસઆઈ પનારાનાઓ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આ બંનેની મદદથી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ ગુનામાં ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે જે ફરિયાદી જે છે એ પોતે જ ખોટા છે. ફરિયાદીનાઓએ પોતાના વીમાની રકમ પાકી જાય એ માટે આ ટ્રક બક્ષિસિંગ નામના એક મધ્યસ્થી મારફતે કટિંગ માટે વેચી દેવામાં આવેલી હતી અને ત્યારબાદ બક્ષિસિંગ અને એનો દીકરો આ બંને ટ્રક મૂકવા માટે ત્યાં ગયા હતા, જેના સીસીટીવી અને અન્ય પુરાવાઓ અમને પ્રાપ્ત થઈ ગયેલા, જેના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ ગુનામાં કુલ 5 આરોપીઓની અટક કરવામાં આવેલી છે, જેમાં મુખ્ય આરોપી છે રહેમત હઝરતુલ્લા ઉર્ફે રાજુ, જે મૂળ ધુલિયાના છે. અબ્દુલ્લા ખાન જે તેનો ભાઈ છે એ પણ ધુલિયાનો છે. બક્ષિસિંહ ઢિલોન જેની નેશનલ હાઈવે ઉપર હોટલ આવેલી છે એમનો પુત્ર પવનદીપસિંહ બક્ષિસિંહ અને આ ગુનાના ફરિયાદી કપ્તાનસિંહ. આમ કુલ 5 આરોપીની અટક કરવામાં આવેલી છે. આ ગુનાની તપાસ દરમિયાન વલસાડ જિલ્લાના કુલ 5 ગુનાઓનો ભેદ ઉકેલવા પામ્યા છીએ, જેમાં પારડીનો એક ગુનો છે જેમાં 3 ટ્રકો ચોરી થઈ હતી. વલસાડ રૂરલનો એક ગુનો છે જેમાં 1 ટ્રક હતી. ડુંગરી અને વાપી ઉદ્યોગનગરના 2 ગુના. આમ કુલ 5 ગુનાઓનો ભેદ ઉકેલવા પામવામાં સફળ થયા છીએ. એલસીબીની ટીમ અત્રેથી તપાસમાં જે ધુલે ગઈ, ધુલેમાં જે ગોડાઉન સીઝ કરવામાં આવ્યું એ ગોડાઉનમાંથી અમને આપણા ગુનાના કામે ચોરાયેલી ટ્રક ઉપરાંત 9,55,000નો મુદ્દામાલ પ્રાપ્ત થયો છે, 4 મોબાઈલ નંગ અને ટ્રકના કટિંગ કરવા માટે જે સાધનો વપરાય છે એ આશરે 9 થી 10 લાખની કિંમતના એ સાધનો પણ બરામદ થયા છે. મુખ્ય આરોપી રાજુ જે છે હઝરતુલ્લા ઉર્ફે રાજુ એ અગાઉ મુંબઈના 2 પોલીસ સ્ટેશનોમાં પકડાઈ ચૂક્યો છે. બક્ષિસિંહ જે છે એ પ્લાસ્ટિકના દાણાની ચોરીમાં પકડાઈ ગયો છે અને જે ફરિયાદી છે કપ્તાનસિંહ એ પણ જીઆઈડીસીની ચોરીના ગુનામાં પકડાયેલો છે. આમ એક એવું ષડયંત્ર કે વીમો પકવવા માટે પોલીસને ખોટી ફરિયાદ આપી અને ટ્રક બારોબાર વેચી દેવી, ધુલિયાના લોકો જે છે આરટીઓની પરમિશન વગર બારોબાર આ ટ્રકને કાપી નાખવી અને એનું એન્જિન બારોબાર વેચી દેવાના એક ષડયંત્રનો પર્દાફાશ થયેલો છે. મોડસ ઓપરેન્ડી મેં આપને જણાવી તેમ વીમો પકવવાની લાલચમાં જૂના ટ્રકને બારોબાર વેચી દેવાનું અને પોલીસને ખોટી ફરિયાદ કરવાની અને ખોટી ફરિયાદ થયા બાદ વીમા કંપનીમાં વીમો પકવવાનો
આપના ધ્યાને મૂકવા ચાહીશ કે આ જે કપ્તાન સિંગ નામનો ફરિયાદી છે આ એની ચોથી ટ્રક ચોરીનો ગુનો દાખલ થયો છે. આ અગાઉની એની ત્રણ ટ્રકો એણે મુંબઈમાં કોઈને વેચી દીધી હતી જેની હાલમાં તપાસ ચાલુ છે. અત્યારે ઓન પેપર તો 5 ગુનાઓ ડિટેક્ટ થાય છે જેમાં 7-8 ટ્રક મળે છે, પરંતુ અમને મળતી માહિતી મુજબ 50-60 ટ્રકો કાપી હોવાની બાતમી નકારી શકાય નહીં. એ દિશામાં હાલ LCB કાર્યરત છે.